માર્ચ 2017માં આ પ્રકારનો દાખલો છે એ પૂછાઈ ગયેલો. ત્યારે યરલી સિસ્ટમ પ્રમાણે બધું ચાલતું હતું, તો ત્યારે એ રીતના માહિતી આપેલી છે કે એક્સ લિમિટેડનો નફા જથ્થા ગુણોત્તર, જો તમને નફા જથ્થા ગુણોત્તર છે એ 50% છે, સાથે સલામતીનો ગાળો, જો ઓલામાં 40% આપ્યું હતું પણ અહીંયા રકમ છે એ તમને રેડીમેડ 32,000 રૂપિયા છે એ આપી દીધેલી છે, અને સાથે વેચાણની જે રકમ છે એ કેટલી આપી દીધી, તો કે વેચાણની રકમ 80,000 રૂપિયા હોય તો તમને શું કીધું, તો કે સમતૂટ બિંદુએ વેચાણ શોધો. હવે ફરીથી એક વખત હું સલામતી ગાળાવાળી ફોર્મ્યુલા મૂકું છું. હવે સલામતી ગાળો એટલે શું, તો કે સલામતી ગાળો બરાબર વેચાણ આપણું જે હોય ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ, સમતૂટ બિંદુએ વેચાણ. ઓકે, હવે વેચાણ છે એ આપણું કેટલું છે, તો કે 80,000 રૂપિયા છે. એની પહેલાં આપણે કન્વર્ટ કરી નાખીએ ઓલું જે ફોર્મ્યુલાને, કે ભાઈ સમતૂટ બિંદુએ વેચાણ છે એને આ બાજુ લઈ લો, કારણ કે આપણે શોધવું જ શું, તો કે સમતૂટ બિંદુએ વેચાણ. ઓકે, અને બરાબર વેચાણ માઇનસ શું કરવું હોય, તો કે વેચાણ માઇનસ તમારે સલામતી ગાળો છે એ કરવો પડે. ઓકે, તો સમતૂટ બિંદુએ જે વેચાણ છે એ તમે જુઓ, તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે વેચાણ છે એ આપણું કેટલું છે, તો કે 80,000, અને સલામતી ગાળો છે એ તમારો કેટલો છે 32,000. તો ઓટોમેટિકલી સમતૂટ બિંદુએ વેચાણ તમને ખબર પડી જાય કે ભાઈ 80,000 છે, એમાંથી 32,000 માઇનસ કરો એટલે કે 48,000 રૂપિયા છે એ તમારું સમતૂટ બિંદુએ વેચાણ થાય. ઓકે, પછી તો કે પછી મેં તમને આગળ જે ઓલી ગણતરી હમણાં દેખાડી એ પ્રમાણે કે ભાઈ સ્થિર ખર્ચ બરાબર, આ ફોર્મ્યુલા છે મૂકી દો, કે ભાઈ સ્થિર ખર્ચ બરાબર સમતૂટ બિંદુએ વેચાણ, અને એને ગુણ્યા શું કરી નાખવાનું પીવીઆર. ઓકે, તો સમતૂટ બિંદુએ વેચાણ કેટલું છે 48,000, અને પીવીઆર આપણો કેટલો છે નફા જથ્થા ગુણોત્તર 50%, એટલે કે 24,000 રૂપિયા છે એ તમારો શું થઈ જાય, સ્થિર ખર્ચ થઈ જાય. અને જેવો તમને સ્થિર ખર્ચ મળી જાય એટલે તમે શું કરી શકો છો, આવકનું પત્રક છે એ બનાવી શકો, આવકનું પત્રક. જોઈ લો એક વખત, તમને કેમેરામાં દેખાઈશ કે નહીં એક વખત જોઈ લઈએ, ચાલો ક્લિયર કટ દેખાય. ઓકે, તો આવકનું પત્રક છે એમાંથી આપણે શરૂ કરીએ, તો વેચાણ છે એ કેટલા રૂપિયા છે, તો કે વેચાણ છે એ 80,000 રૂપિયા છે, માઇનસ આમ તો આપણે ચલિત ખર્ચ કરીએ પણ અહીંયા શું કરવું પડે, જ્યારે આપણી પાસે ચલિત ખર્ચ ન હોય ત્યારે ગુણ્યા પીવીઆર, તો પીવીઆર છે એ કેટલો છે આપણો નફા જથ્થા ગુણોત્તર 50%, એટલે ફાળો છે એ કેટલો થઈ જશે 40,000 રૂપિયા તમારો ફાળો થઈ જાય, અને એમાંથી સ્થિર ખર્ચ છે એ તમારે શું કરી નાખવો પડે, તો કે સ્થિર ખર્ચ આપણે જે ગોત્યો કેટલો છે 24,000 રૂપિયા. ઓકે, તો 40,000 માંથી તમે 24,000 રૂપિયા માઇનસ કરો એટલે કે નફો છે એ તમારો કેટલો થઈ જાય 16,000 રૂપિયા. આ રીતે આપણો દાખલો છે અહીંયા શું થઈ જતો હોય છે, કમ્પ્લીટ થઈ જતો હોય છે. સાવ નાનો એવો દાખલો છે, પણ આ જે એક સૂત્ર છે આપણું કે ભાઈ સ્થિર ખર્ચ બરાબર સમતૂટ બિંદુએ વેચાણ, એને ગુણ્યા શું કરવું પડે તમારે પીવીઆર અથવા તો નફા જથ્થા ગુણોત્તર છે એ તમારે કરવું પડે. જો એ તમે ગણી શકતા હો તો બહુ ઇઝીલી તમે આખો દાખલામાં આમ જુઓ તો કોઈ બીજી કોઈ વસ્તુ નથી. ઓકે, તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ. ઓકે,